एक मिनट सर, मनसुख का भाई आत्महत्या नहीं कर, तेमनो खून करवामां आव्यो छे। हा खून आज आश्रमना त्रीजा माळे गई काले मधराते 1:06 एक नहीं बे बे खून थया छे। અને તે બંને કોણ? મેં મારી સગી આંખે જોયા છે સાહેબ, માંદળો છું, બેરો નથી, એમ પણ જ્યારે કુદરત માણસની 5માંથી 1 ઇન્દ્રિય છીનવી લે છે ને, ત્યારે તો બીજી 4 ઇન્દ્રિય મજબૂત કરી આપતો હોય છે। અને આમ મારા જેવા અન્ન અને ઉપરથી મા બાપે પેદા કરીને કચરાના ટોપલામાં ફેંકી દીધા હોય તેવા બાળકો સમય કરતા વહેલા મોટા અને સમજદાર થઈ જતા હોય છે। શેઠ અમીરચંદ જેવા લોકોને જેલ મુકલવા માટે, હા હા એ જ અમીરચંદ જે આ આશ્રમ ચલાવવા માટે દર વર્ષે લાખો રૂપિયાનું દાન આપે છે, એ જ અમીરચંદ જે બિચારી ગરીબ મજબૂર છોકરીઓને ફસાવી આ આશ્રમમાં દર રવિવારે લાવી તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે। ગઈકાલે રાત્રે, એટલે કે રવિવારે રાત્રે તે શિકારીનો શિકાર ન મળ્યો તો તેને અંધાશ્રમના ચોકીદાર મનસુખ કાકાની દીકરી પર, સાહેબ મનસુખ કાકા અને તેમની દીકરી આત્મહત્યા નથી કરી, તેમનો ખૂન કરવામાં આવ્યું છે અને તેમનો ખૂની બીજો કોઈ નહીં પણ આ શેઠ અમીરચંદ છે। બિચારી સરિતા ખૂબ તડફડિયા મારતી હતી પણ તેમના મોઢામાં કાગળ કે કપડાનો લૂછો મેળ્યો હશે એટલે બિચારા કંઈ બોલી ન શકતા। મનસુખ કાકા તેમની દીકરીને છોડાવવા માટે શહેર આગળ ખૂબ અજીજી કરતા હતા, ત્યાર પછી તેમના મોઢામાંથી અચાનક એક મોટી ચીસ નીકળી અને તેઓ બીજા પડી ગયા। તેમના પડી ગયા પછી સરિતાબેન કે મનસુખ કાકાનો અવાજ નથી સંભળાતા, સંભળાતા હતા માત્ર શેઠ અમીરચંદના શ્વાસ। તેઓ સરિતાબેનને ત્રીજા માળથી ધસડાને નીચે લઈ ગયેલા। સાહેબ આ આશ્રમમાં અમે આમ છીએ, સીસીટીવી કેમેરા તો આમ નથી, તેને ચેક કરી જુઓ, સત્ય બહાર આવી જશે। સાહેબ ધન્યવાદ।